સુરતમાં સરકારી દવાના નામે સ્ટીકર કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો થયો. રાજકોટ પીડીયુ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આરએસ ત્રિવેદીનું નિવેદન. અમારે જીએમએસસીએલના ગોડાઉનમાંથી જ દવા આવતી હતી. 10,000ની મર્યાદામાં દવા ખરીદીની સત્તા હોય છે. પ્રતિક રાણપરા અંગે હું વધુ જાણતો નથી. દર્દીઓને મુશ્કેલી વચ્ચે દવા ન હોય તો એજન્સીથી ખરીદવામાં આવતી હતી તેવું નિવેદન તેમણે આપ્યું છે. અહીંયાથી ખરીદીની વાત છે. ખરીદી જે પીડીયુ હોસ્પિટલ છે આ ટ્રાન્સપેરન્ટ રૂપ રીતે આ દવાની ખરીદી કરી છે. આમાં અલગ અલગ પ્રોસેસ છે, હું આમાં પ્રોસેસ બતાવું. કે પહેલા તો જે એસેન્શિયલ ડ્રગ છે આ જીએમએસસીએલથી સપ્લાય થતી હોય, જીએમએસસીએલથી સપ્લાય થાય અને આ સિવાય પણ જીએમએસસીએલથી આપની દવાની માંગણી કરીએ છીએ. પણ અમુક પેશન્ટ જયારે આવી જાય અને પેશન્ટનું શ્વાસનું ખ્યાલ રાખવા, પેશન્ટનું કઈ વિપરીત પરિસ્થિતિ નહીં થાય, આ માટે જીએમએસસીએલ સિવાય પણ અધર પ્રોસેસ સરકારશ્રી તરફથી મંજૂર છે.